गुड मॉर्निंग फ्रेंड्स, बायोमोलेक्यूल्स में आप नेक्स्ट आगे बढ़िए। चयापचयनी संकल्पना सजीवना शरीर में घना बदा जैव अणु आवेला होय, जेना विषे आपणे माहिती पण मेळवी लीधी। जैव अणुओ जेवा के प्रोटीन, लिपिड, कार्बोदित, न्यूक्लिक एसिड, आ दरेकनी अंदर सरल जैव अणु पण होय अने जटिल जैव अणु पण होय। दाखला तरीके मोनोसेकेराइड छे सरल छे, डाइसेकेराइड छे जटिल छे, पॉलीसेकेराइड छे जटिल छे। एटले के सरल अने जटिल प्रकारना जैव अणु होय। आ जैव अणुओनी सांद्रता શરીરની અંદર મોલ પ્રતિ લિટર અથવા તો પ્રતિ કોષ એમાં ફિક્સ હોય। શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત હોય, તમને ખ્યાલ જ હશે। સિમ્પલ ઉદાહરણ આપું કે જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો રોગ થાય અને ડાયાબિટીસ કહેવાય। તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે પણ નહીં, ઘટે પણ નહીં, એક નિશ્ચિત સાંદ્રતા એની જળવાઈ રહે, એમ દરેક જૈવ અણુ છે એ શરીરની અંદર નિશ્ચિત સાંદ્રતાએ જોવા મળે અને કાર્ય કરે। શરીરની અંદર આ જે જૈવ અણુઓ છે એ સતત એકબીજામાં પરિવર્તન પામતા હોય। દાખલા તરીકે શરીરની અંદર સ્ટાર્ચ હોય તો સ્ટાર્ચમાંથી પાચન થાય એટલે ગ્લુકોઝ બને, તો ફરી પછી વધારાનું ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બને, જરૂર પડે ત્યારે ગ્લાયકોજનમાંથી પાછું ગ્લુકોઝ બને। આમ શરીરની અંદર આવી રીતના ઇન્ટરચેન્જ થતા હોય, એટલે કે એકનું બીજામાં, બીજાનું ત્રીજામાં, આમાંથી આમાં એવી રીતના સતત પરિવર્તન થતું હોય એમ કહી શકાય। તો શરીરની અંદર આ મુજબ બે પ્રકારની પ્રક્રિયા થાય। પહેલી પ્રક્રિયા છે એને આપણે ચય કહેશું। ચય એટલે કંઈક બનવું અથવા તો સંશ્લેષણ, સંશ્લેષણ એને શું કહેવાય? ચય પ્રક્રિયા કહેવાય। ચય એટલે બનવું અથવા તો સંશ્લેષણ। દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણ એ ચય પ્રક્રિયા છે, એમાં શું શેનું નિર્માણ થાય તો કે ખોરાક બને છે, ખોરાકનું નિર્માણ થાય તો એ ચય પ્રક્રિયા કહેવાય। દાખલા તરીકે ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝમાંથી સ્ટાર્ચનું નિર્માણ તો એ ચય પ્રક્રિયા, ગ્લુકોઝમાંથી સ્ટાર્ચનું નિર્માણ એટલે ચય પ્રક્રિયા નિર્માણ થયું। સરળમાંથી શું બને છે? જટિલ બને છે। બીજો પ્રકાર કહીએ આપણે અપચય પ્રક્રિયા, બીજો પ્રકાર છે એને શું કહેવાય? અપચય। આ અપચય પ્રક્રિયા એટલે શું? તો કે અપચયની અંદર તૂટવું, કોઈ પણ જૈવ અણુ છે એ તૂટે એટલે તૂટવું, અથવા તો એને કહેવાય વિખંડન, વિઘટન અથવા તો વિઘટન થવું, તો એને કહેવાય અપચય પ્રક્રિયા। દાખલા તરીકે શ્વસનની પ્રક્રિયા, એમાં શું થાય? તો કે ગ્લુકોઝના એક અણુનું વિખંડન થાય અને એમાંથી 38 એટીપી મુક્ત થાય, સીઓટો મુક્ત થાય, શ્વસન દરમિયાન સીઓટો મુક્ત થાય। તો ગ્લુકોઝના અણુનું તૂટવાની પ્રક્રિયા, એમાંથી શક્તિ મુક્ત થાય, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, શ્વસનની પ્રક્રિયા છે, અપચયની પ્રક્રિયા છે। દાખલા તરીકે સ્ટાર્ચનું પાચન થાય એટલે એમાંથી ગ્લુકોઝ બને, એમાંથી શું બને? ગ્લુકોઝ, એટલે વિઘટન થયું, જટિલમાંથી શેનું સ્વરૂપ થયું? સરળ। તો જટિલમાંથી સરળ સ્વરૂપમાં જે બને એને કહેવાય અપચય। એટલે શરીરની અંદર બે પ્રકારની પ્રક્રિયા હોય, ચય અપચય। ચય એટલે કંઈક બને, સંશ્લેષણ થાય, અપચય એટલે કંઈક તૂટે એનું વિઘટન થાય, અને સંયુક્ત રીતે એને ચયાપચય પ્રક્રિયા કહેવાય। સામાન્ય રીતે આ પ્રક્રિયા બેલેન્સની રીતે શરીરની અંદર ચાલતું હોય। ચયાપચયનો પથ એવું નથી કે ખાલી ગ્લુકોઝમાંથી આજ બન્યું, આમાંથી આજ બન્યું, એમ કે કોઈ એક જ પદાર્થમાંથી, એક જ જૈવણુંમાંથી બીજો જૈવણું બને એવું ના હોય। ચયાપચયનો પથ છે એ એકબીજા સાથે સંકળાયેલો હોય, ચયાપચયનો પથ એકબીજા સાથે સંકળાયેલો હોય, ચયાપચયનો પથ। દાખલા તરીકે એમ કહો એ હોય, એમાંથી બી બને, બીમાંથી સી બનતું હોય શરીરમાં, સીમાંથી ડી બનતું હોય, શરીરની અંદર એક પ્રક્રિયા થઈ, એકમાંથી બીજું બનવું, બીજામાંથી ત્રીજું બનવું, એને આપણે ચયાપચયની પ્રક્રિયા કહી। તો આ એક પથ છે, ઘણી વખત સીમાંથી ઈ પણ બનતું હોય, બીમાંથી જી પણ બનતું હોય, આ એક કાલ્પનિક ઉદાહરણ આપ્યું એટલે સમજવામાં તમને સરળ રહે। એટલે પથ છે એ રેખીય જો એવું જરૂરી નથી, અથવા તો ઘણી વખત એવું હોય કે અહીં એક બીજી પ્રક્રિયા પણ થઈ છે, પીમાંથી ક્યુ બને છે, ક્યુમાંથી આર બને છે, આ પ્રક્રિયા છે એમાં પાછું ક્યુમાંથી સી બને છે, તો એક ચયાપચયનો પથ બીજા ચયાપચયના પથ સાથે પણ સંકળાયેલો હોય એમ કહી શકાય, અને આવી પ્રક્રિયા થતી હોય। ચયાપચયનો પથ રેખીય પણ હોય
आने रेखीय पथ कहवाय। चयापचय नो पथ छे ई रेखीय पण होय अने वर्तुळाकार पण होय। वर्तुळाकार रेखीय पथ नुं उदाहरण लो तो ग्लाइकोलिसिस, ग्लाइकोलिसिस जे तमे 12मा मां शीखशो, अने वर्तुळाकारनी वात करूं तो क्रेप्स चक्र, क्रेप्स साइकल जे चक्रीय प्रक्रिया छे, अथवा तो प्रकाश संश्लेषणनी अंदर आवे केल्विन चक्र, तो ये पण चक्रीय प्रक्रिया छे। ग्लाइकोलिसिस एटले शुं? पहेला धोरण 12मां तमे शीखशो के ग्लूकोजनो अणु छे ए विविध प्रक्रियामांथी पसार थाय आम घणी बधी, अने छेटले एमांथी पाइरुविक एसिड बने, पाइरुविक एसिडनुं निर्माण थाय। तो ग्लूकोजमांथी पाइरुविक एसिड बनवानी जे क्रिया छे એને આપણે ગ્લાયકોલિસિસ કહીએ। તો આ રેખીય પથ થયો। ક્રેપ્સ ચક્ર, ક્રેપ્સ ચક્રનો પ્રથમ એસિડ આવે સાઇટ્રિક એસિડ, સાઇટ્રિક એસિડ આથી એને સાઇટ્રિક એસિડ પણ ચક્ર કહેવાય। આ સાઇટ્રિક એસિડ છે વિવિધ પ્રક્રિયામાંથી પસાર થાય અને એનું અંતિમ નિપજ પાછી સાઇટ્રિક એસિડ આવે। તો આ આ પથ કેવો થયો? વર્તુળાકાર પથ થયો। તો ચયાપચયનો પથ કાં રેખીય હોય કાં વર્તુળ હોય। ચયાપચયના પથની અંદર ઘણા બધા સ્ટેપ હોય, એકમાંથી બીજું બને, બીજામાંથી ત્રીજું બને, ત્રીજામાંથી ચોથું બને, એવી રીતે ઘણા બધા સ્ટેપ હોય, અને આવા એક પથ બીજા પથ સાથે સંકળાયેલા હોય એમ પણ કહી શકાય। હવે સૌથી મહત્વનું છે કે એકબીજા સાથે જોડાયેલા આ પથમાં અત્યંત સરળ ગતિ દ્વારા કોઈ પણ ખામી વગર જો આ બધી જ પ્રક્રિયા નિયમિત થાય, ગ્લાયકોલિસિસ, કેલ્વિન, આ તો ઉદાહરણ છે, શરીરમાં તો આવા હજારો ચયાપચયની પ્રક્રિયા થતી હોય, બધી જ પ્રક્રિયા નિયમિત થાય તો શરીર સ્વસ્થ રહે। હવે આ પથને તમે કહો ભાઈ આ રાજકોટથી અમદાવાદ જાય છે, વચ્ચે લીંબડી આવે છે, ચોટીલા આવે છે, તો રાજકોટથી અમદાવાદ સુધીની જે આ રેખીય પથથી સરળતાથી બસ પસાર કરે છે, વચ્ચે દુર્ઘટના થતી નથી, પણ વચ્ચે ક્યાંક એક્સિડન્ટ થાય તો એમ, આમાં ક્યાંક ખામી આવી જાય તો, આ જે પ્રક્રિયા હોય આ પ્રક્રિયામાં ખામી આવી ગઈ તો આ ચક્રિય પથ ન થાય, આમાં આ પ્રક્રિયામાં આ સ્ટેપમાં ખામી આવી ગઈ તો એ પ્રક્રિયા ન થાય, પ્રક્રિયામાં ન થાય તો શરીરની અંદર કંઈક ખામી સર્જાય, શરીરની અંદર કંઈક ખામી સર્જાય। એટલે દુર્ઘટના વગર, કોઈ પણ ખામી વગર શરીરમાં બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયા સરળતાથી ચાલે તો જ શારીરિક રીતે સ્વસ્થ તારીએ એમ કહી શકાય। બીજું, આ બધી જ પ્રક્રિયાઓ છે એમાં ઉદ્દીપક ભાગ ભજવે, ઉદ્દીપક જેને આપણે બાયોલોજીની અંદર કહેવાય ઉત્સેચક, એટલે કે આ ઉત્સેચકની પ્રક્રિયા છે જે આપણે નેક્સ્ટ ટોપિકમાં શીખશું, ઉત્સેચક વિશેની માહિતી, કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લઈએ, વપરાય નહીં પરંતુ પ્રક્રિયાનો વેગ વધારી દઈએ એને ઉત્સેચક કહેવાય, પ્રક્રિયામાં ભાગ લઈએ, વપરાય નહીં પરંતુ પ્રક્રિયાનો વેગ વધારી દઈએ એને ઉત્સેચક કહેવાય। તો તમામ પ્રક્રિયાઓ ઉત્સેચકી, શરીરમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચકો વગર પૂર્ણ થતી નથી, એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયા છે। દાખલા તરીકે CO2નું પાણીમાં ઓગાળવું એ ભૌતિક પ્રક્રિયા છે। CO2 છે કાર્બન ડાયોક્સાઇડ, એને તમે પાણીમાં ઓગાળો, ખબર છે આ પ્રક્રિયા ક્યાં થાય, આ પ્રક્રિયા ક્યાં થાય, CO2ને પાણીમાં ઓગળવાની પ્રક્રિયા, ઘરે તમે સોડા બનાવો ત્યારે સોડા મેકરની અંદર પાણી હોય, એમાં તમે ગેસ એટલે કે કાર્બન ડાયોક્સાઈડ ઉમેરો એટલે એમાં પાણી પાણીમાં CO2 ઓગળી જાય એટલે સોડા બની ગઈ, આમાં કોઈ ઉત્સેચક છે એ ભાગ લેતો નથી। પરંતુ જ્યારે શરીરમાં આ પ્રક્રિયા થાય, શરીરની અંદર રક્તકણમાં આ પ્રક્રિયા થાય, ત્યારે એમાં કાર્બનિક એનહાઇડ્રેજ નામનો ઉત્સેચક ભાગ લઈએ તો હજારો ગણી ઝડપી પ્રક્રિયા થાય। ઉત્સેચકની હાજરીમાં આ પ્રક્રિયા કેવી થાય? હજારો ગણી ઝડપી થાય। જ્યારે ભૌતિક પ્રક્રિયા છે, આપણે ભૌતિક સ્વરૂપ કે સોડા બનાવવાની પ્રક્રિયામાં CO2ને પાણીમાં ઓગાળો તો સોડા બની જાય, એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, પણ શરીરમાં રક્તકણની અંદર CO2 અને પાણી જોડાય તો એ ઉત્સેચકી પ્રક્રિયા થઈ, તો જેને આપણે કહેવાય આ ચયાપચયનો કોન્સેપ્ટ। એના પછીનો પ્રશ્ન છે કે જીવનનો ચયાપચયિક આધાર, જીવનનો ચયાપચયિક આધાર પણ એ જ વસ્તુ છે કે શરીરની અંદર બે પ્રક્રિયા થાય, આ પ્રક્રિયાને આપણે ચય પ્રક્રિયા કહેવાય, અપચય કહેવાય, ચયની અંદર સતત કંઈક બનતું હોય એટલે એમાં શક્તિ જોઈએ, ચય પ્રક્રિયામાં બનાવવું, બનાવવા માટે રૂપિયા જોઈએ, અને શરીરના રૂપિયા શરીરનું કોષનું શક્તિ માટેનું ચલણ એટલે એટીપી ખર્ચાય, અને અપચય દરમિયાન શું થાય, મુક્ત થાય, ઉર્જા મુક્ત થાય। ઉદાહરણ ગમે તે હોય, એમાં એક બે ઉદાહરણ ટેક્સ્ટબુકમાં આપેલા હોય, પણ શરીરમાં થતી બધી જ પ્રક્રિયા છે એ આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ। દાખલા તરીકે અપચય પ્રક્રિયાની અંદર ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને, ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ, શરીરની અંદર જે સ્નાયુ આવેલા હોય એ સ્નાયુની અંદર ગ્લુકોઝનું અજારક શ્વસન થાય એટલે એમાંથી લેક્ટિક એસિડ બને, લેક્ટિક એસિડ। જ્યારે તમે ગિરનાર ઉપર ચડતા હોય, પર્વતારોહણ કરતા હોય, ત્યારે સ્નાયુઓમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય અને લેક્ટિક એસિડ બને, અને સ્નાયુઓમાં લેક્ટિક એસિડ જમા થાય એટલે આપણે પગ દુખવા લાગે, એટલે જ્યારે
આપણે ચાલીને વીરપુર સુધી જઈએ, જલારામ વીરપુર સુધી 40 કિલોમીટર ચાલવું હોય, સોમનાથ સુધી જવું હોય, માતાજીના મંદિરે જતા હોય, તો આપણે પગ શું કામ દુખે છે? પર્વતારોહણ કરતી વખતે પગ શું કામ દુખે? તો કે ત્યારે સ્નાયુઓમાં કઈ પ્રક્રિયા થાય? ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનવાની પ્રક્રિયા થાય. એવું એક ઉદાહરણ આપ્યું છે. અપચયની પ્રક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થાય, અપચયની ક્રિયા દરમિયાન શક્તિ મુક્ત, આ અપચયની પ્રક્રિયા છે, ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ, આ દરમિયાન શક્તિ મુક્ત થાય. જે આપણે પર્વતારોહણ કરતા હોય ત્યારે આપણે શક્તિની, ઉર્જાની જરૂરિયાત હોય એમાં કામ લાગે છે એમ કહી શકાય. ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ છે એ 10 ચરણમાં પૂરું થાય. ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું જે છે એ આ એક જ સ્ટેપની પ્રક્રિયા નથી, 10 સ્ટેપની પ્રક્રિયા છે. ગ્લુકોઝમાંથી કંઈક બનશે પાછું 1, એમાંથી કંઈક બનશે 2, એમાંથી કંઈક બનશે 3, એમાંથી કંઈક બનશે 4, એમાંથી કંઈક બનશે 5, એમાંથી કંઈક બનશે 6, એમ 10 સ્ટેપની પ્રક્રિયા છે. અને છેલ્લે શું બનશે? લેક્ટિક એસિડ બનશે. તો આખો ચયાપચયનો રેખીય પથ થયો, ચયાપચયનો રેખીય પથ. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6-ફોસ્ફેટ, ગ્લુકોઝ 6-ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટ, એમાંથી ફ્રુક્ટોઝ 1-6-ડાયફોસ્ફેટ, એમાંથી ગ્લિસરાલડીહાઇડ ફોસ્ફેટ, એમ એવા ક્રમશઃ પ્રક્રિયામાંથી પસાર થાય, જે અત્યારે આપણે શીખવાની કંઈ જરૂર નથી, પણ એકમાંથી બીજું, ત્રીજું, ચોથું, એવા 10 પગથિયા છે. અને ત્યારે લેક્ટિક એસિડ બને, ખાલી ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ એટલે એક સ્ટેપની પ્રક્રિયા નથી એમ પણ કહી શકાય. અને આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય, એ જે ઉર્જા મુક્ત થાય એ કયા સ્વરૂપમાં સંગ્રહ પામે? એટીપી, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ, જેને શું કહેવાય? એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. અને ત્યાં એનો સંગ્રહ થાય. ત્યાર પછીનો ટોપિક છે જીવંત અવસ્થા. જીવંત અવસ્થા, સજીવો માટે આ અવસ્થા તો અગત્યની કહેવાય, જીવંત અવસ્થા. જીવંત અવસ્થા એટલે શું? જીવંત સજીવોમાં તેની જરૂરિયાત મુજબ એક નિશ્ચિત સાંદ્રતામાં, પહેલા જ આપણે વાત કરી કે શરીરની અંદર જે જૈવ અણુઓ છે એક નિશ્ચિત સાંદ્રતા આવેલા હોય, આવેલા હોય. ઉદાહરણ આપ્યું તો ગ્લુકોઝનું, રુધિરમાં ગ્લુકોઝનું નિશ્ચિત પ્રમાણ હોય, એ વધવું પણ ના જોઈએ, ઘટવું પણ ના જોઈએ. શરીરની અંદર બધું જ નિશ્ચિત પ્રમાણ આવેલું હોય, કાંઈ પણ પદાર્થ વધે કે ઘટે એ હંમેશા હાનિકારક સ્થિતિ. અને એના માટેના શબ્દ આવે હાઇપો અને હાઇપર. હાઇપર એટલે વધવું, રુધિરમાં ગ્લુકોઝ વધી જાય તો એને કહેવાય હાઇપર ગ્લાયસેમિયા, હાઇપર ગ્લાયસેમિયા. અને હાઇપર ગ્લાયસેમિયા એટલે ડાયાબિટીસ બોલીએ આપણે. ઘટી જાય તો ચક્કર આવે, એને કહેવાય હાઇપોગ્લાયસેમિયા. એટલે કોઈ પણ અંતસ્ત્રાવ હોય, ઉત્સેચકો હોય, કોઈ પદાર્થ હોય, એ વધે કે ઘટે એ સ્થિતિ શરીર માટે હંમેશા કેવી હોય? હાનિકારક હોય. સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા 4.5-5 મિલીમોલ હોય. કેટલી હોય શર્કરા એટલે ગ્લુકોઝ? ગ્લુકોઝની માત્રા કેટલી હોય? 4.5-5 મિલીમોલ પ્રતિ લિટર. મોલની અંદરનું પ્રમાણ આપ્યું છે, ગ્રામમાં નથી આપ્યું છે. અંતઃસ્ત્રાવની માત્રા પણ નિશ્ચિત હોય, ઇન્સ્યુલિન છે, ગ્લુકેગોન છે, વધી જાય તોય રોગ થાય, ઘટી જાય તોય રોગ થાય. વિટામિન, શરીરમાં વધુ પડતા વિટામિન પણ રોગ સર્જે, હાઇપર વિટામિનોસિસ કહેવાય, ઘટી જાય તોય રોગ થાય. તો જીવંત અવસ્થા માટે મહત્વનું એ છે કે વિટામિન હોય, કાર્બોદિત હોય, લિપિડ હોય, પ્રોટીન હોય, અંતઃસ્ત્રાવ હોય, ઉત્સેચક હોય, આ બધા જ જૈવાણુ એક નિશ્ચિત સ્થિતિએ શરીરમાં હોવા જોઈએ. અને સંતુલિત સ્થિતિ હોવા જોઈએ. તો શરીરની સંતુલિત સ્થિતિ એટલે તંદુરસ્ત સ્થિતિ, બધી જ પ્રક્રિયા નોર્મલ દરે ચાલુ છે, ક્યાંય ખામી નથી, કોઈ કાંઈ વધારે નથી, કાંઈ ઓછું નથી, અને એ જીવંત સ્થિતિ કહી શકાય. એને આપણે શું કહી શકાય? જીવંત સ્થિતિ. અને આ જીવંત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે શેનો અગત્યનો ફાળો છે? ચયાપચય. કઈ રીતે? તો આપણે કીધું કે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિશ્ચિત હોવું જોઈએ. તો રુધિરમાં ગ્લુકોઝ વધી જાય તો તરત જ ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બની જાય. શું બની જાય? ગ્લાયકોજન. અહીંયા ઉત્સેચક આવે ઇન્સ્યુલિન, સોરી અંતઃસ્ત્રાવ આવે ઇન્સ્યુલિન. કયો અંતઃસ્ત્રાવ આવશે? ઇન્સ્યુલિન. જેવું ગ્લુકોઝ વધી જાય તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બની જાય. કોના દ્વારા? તો કે ઇન્સ્યુલિન દ્વારા. રુધિરમાં ગ્લુકોઝ ઘટી જાય તો ગ્લાયકોજનમાંથી તરત ગ્લુકોઝ બની જાય. આમ પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા ગ્લુકેગોન નામના અંતઃસ્ત્રાવ દ્વારા થાય. અંતઃસ્ત્રાવ છે, આ અંતઃસ્ત્રાવ છે. આમ શરીરની જે સંતુલિત સ્થિતિની વાત કરી એ કોના દ્વારા થાય? ચયાપચય. ચય અપચય, ચય અપચય, બંને તૂટે. ગ્લુકોઝ બંને, ગ્લુકોઝ
तूटे ग्लूकोज बन में ग्लूकोज तूटवा एवं आ प्रक्रिया है। तो जो शरीर की अंदर चयापचय प्रक्रिया है ये प्रक्रिया द्वारा जीवंत अवस्था जलवाई रहे एम कही सकते। नेक्स्ट जो टॉपिक है रासायणिक प्रक्रियाओ ना ना टॉपिक है रासायणिक प्रक्रिया। शरीर में थाय तो ये जैव रासायणिक कहवाय। भौतिक परिवर्तन बे प्रकार ना होय। पहलू जोईए आपणे भौतिक परिवर्तन। भौतिक परिवर्तन एटले शुं? तो के कोई पण रासायणिक बंध तूट्या वगर जे फेरफार थाय एने शुं कहेवाय भौतिक परिवर्तन। दाखला तरीके बरफ होय ई ओगळी जाय ने एमांथी पाणी बनी जाय तो आ रासायणिक प्रक्रिया नथी। केवी प्रक्रिया कहेवाय? भौतिक प्रक्रिया छे। दाखला तरीके आपणे खोराक लईए एने आपणे चाववानी प्रक्रिया थी खोराकना सूक्ष्म कणोमां फेरवीए तो आ भौतिक प्रक्रिया। दाखला तरीके खोराकनी अंदर स्टार्च होय तो आ सूक्ष्म कणो एटले स्टार्च थई जाय। पण स्टार्चमांथी जो ग्लाइकोसिडिक बंध तूटे तो ए रासायणिक प्रक्रिया थी। आमां एक पण बंध तूटतो नथी CO2 અને પાણી જોડાય અને H2CO3 જે આપણે સોડા કહીએ એ ભૌતિક પ્રક્રિયા ઉત્સેચક વગર શરીરમાં થતી નહીં તો આને આપણે શું કહી કહેવાય? ભૌતિક પ્રક્રિયા। આને શું કહેવાય? ભૌતિક પ્રક્રિયા। બીજો પ્રકાર છે એ રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક ફેરફાર। દાખલા તરીકે માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે એનો ગ્લાયકોસિડિક બંધ તૂટે એટલે એમાંથી ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ બને તો આ રાસાયણિક પ્રક્રિયા થઈ। અહીંયા કયો બંધ તૂટે? ગ્લાયકોસિડિક બંધ। ડાયપેપ્ટાઇડ એમાં પેપ્ટાઇડ બંધ તૂટે એટલે બે એમિનો એસિડ છૂટા પડે, એમિનો એસિડ વત્તા એમિનો એસિડ, તો આને શું કહેવાય? રાસાયણિક ફેરફાર। કારણ કે આમાં પેપ્ટાઇડ બંધ તૂટે આમાં ગ્લાયકોસિડિક બંધ તૂટે, એમાં શું બને? ગ્લાયકોસિડિક બંધ તૂટે। બુકમાં ઉદાહરણ આપ્યું છે રાસાયણિક BaOH2 BaOH2 પ્લસ H2SO4 આ કેમિસ્ટ્રીની પ્રક્રિયા છે બરાબર, H2SO4 તો એમાંથી બનશે BaSO4 અને પ્લસ એમાંથી બનશે 2H2O પાણીના બે અણુ મુક્ત થાય તો BaOH2 અને H2SO4 એમાંથી BaSO4 બની ગયું તો આ રાસાયણિક ફેરફાર। તો કેમિસ્ટ્રીનું ઉદાહરણ આપ્યું, આ ઉદાહરણ છે બાયોલોજીના થયા કે એમાં રાસાયણિક બંધ છે એ તૂટે એમ કહી શકાય। આ અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા થઈ। આ કાર્બનિક રાસાયણિક, આ કાર્બનિક પદાર્થ કહેવાય, કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા કહેવાય, જળ વિભાજનની પ્રક્રિયા છે। એનો દર ΔP/ΔT। રાસાયણિક પ્રક્રિયાનો દર કેમ માપો? ΔP/ΔT એટલે ચોક્કસ સમયમાં કેટલું ઉત્પાદન થયું, નીપજ કેટલી મળે ચોક્કસ સમયમાં। હંમેશા દર માપવો હોય, આપણે અહીંથી અમદાવાદ જઈએ તો વાહનની સ્પીડ કેમ માપીએ? 80 કિલોમીટર પ્રતિ કલાક। આપણે કહીએ ને કે 80ની સ્પીડે ચાલે, 80ની સ્પીડે ચાલવું એટલે શું? તો કે એક કલાકમાં 80 કિલોમીટર ચાલે એટલે પ્રતિ સેકન્ડ સમય આવ્યો એમ। અહીંયા પણ પ્રતિ સેકન્ડ કેટલી નીપજ પ્રાપ્ત થાય છે ΔP/ΔT એ રીતે એનો દર છે એ નક્કી કરી શકાય છે। જો દિશા નક્કી હોય તો આ દરને વેગ કહેવાય। વેગ અને પ્રવેગ છે તમારે ફિઝિક્સમાં ભણી ગયા કે ચોક્કસ દિશામાં થતું ગતિ એને શું કહેવાય? વેગ। ચોક્કસ દિશામાં થતી ગતિને વેગ કહેવાય। ત્યાર પછી લઈએ Q10। Q10 એટલે શું? Q10 તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો દર તાપમાન દ્વારા પ્રભાવિત હોય। તાપમાન વધે કે તાપમાન ઘટે તો રાસાયણિક પ્રક્રિયા ઉપર એની અસર થાય। ઊંચા તાપમાને કોઈ પ્રક્રિયા થાય, કોઈ નીચા તાપમાને પ્રક્રિયા થાય, કોઈ નીચા તાપમાને પ્રક્રિયા અટકી જાય, કોઈ ઊંચા તાપમાને પ્રક્રિયા અટકી જાય, તો તાપમાન છે રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરતું પરિબળ છે। માનવ શરીરની મોટાભાગની જૈવ રાસાયણિક પ્રક્રિયા 37 ડિગ્રી તાપમાને થાય ને એટલા માટે જ આપણા શરીરનું તાપમાન કેટલું હોય? 37 અંશ સેલ્સિયસ। 37 અંશ સેલ્સિયસ આપણા શરીરનું તાપમાન છે। જો એ તાપમાન વધે કે ઘટે તો શરીર માટે નુકસાનકારક હોઈ શકાય। Q10 એટલે શું? તો કે 10 ડિગ્રી તાપમાન વધારવાથી, 10 અંશ સેન્ટીગ્રેડ તાપમાન વધારવાથી કે ઘટાડવાથી પ્રક્રિયાનો દર
दर ए का बमणो थी जाए का अर्धो थी जाए तो ये क्यू टेन कहवा क्यू टेन कोईपण रासायणिक प्रक्रिया हो रासायणिक प्रक्रिया है एम दस डिग्री तापमान वधारो तो प्रक्रिया दर बमणो थवो जोईए अथवा तो दस डिग्री तापमान घटाड़ो तो प्रक्रिया दर केव थी जाव जो अर्धो એટલે રાસાયણિક પ્રક્રિયાનો દર બમણો કરવા કે અડધો કરવા માટે તાપમાનમાં કેટલો ફેરફાર કરવાનો તો કે 10 ડિગ્રી વધારવાનું અથવા તો ઘટાડવાનું તો એને ક્યુ ટેન તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે હમણાં જ વાત કરી હતી કે સીઓ ટુ વત્તા એચ ટુ સોડા બનાવવાની પ્રક્રિયા છે પરંતુ આ જ પ્રક્રિયા જ્યારે રક્તકણમાં થાય ત્યારે ઉત્સેચકની હાજરીમાં થાય એ ઉત્સેચકને કહેવાય કાર્બનિક એનહાઇડ્રેઝ અને એ બનશે એચ ટુ સીઓ થ્રી તો આ પ્રક્રિયાનો દર આ ઉત્સેચકની હાજરીમાં ઉત્સેચક હોવાને કારણે ઉત્સેચકની હાજરીમાં હજારો ગણો વધી જાય એમ કહી શકાય ઉત્સેચકની ગેરહાજરીમાં એટલે કે સોડા બનાવવાની પ્રક્રિયા આ રી સોડા બનાવવાની પ્રક્રિયા અહીંયા એચ ટુ સીઓ થ્રી વાળું અહીંયા ઉત્સેચક નથી આ પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ થાય ખૂબ જ મંદ ગતિએ થાય જ્યારે એક કલાકમાં કાર્બનિક એસિડના 200 અણુનું નિર્માણ થાય એક કલાકની અંદર આ કાર્બનિક એસિડના કેટલા અણુ બને 200 અણુ બને CO2 અને પાણી જ્યારે જોડાય ઉત્સેચકની ગેરહાજરીમાં ત્યારે એક કલાકમાં 200 અણુ H2CO3 ના બને એમ કહી શકાય પરંતુ આ જ પ્રક્રિયા જ્યારે ઉત્સેચકની હાજરીમાં થાય ત્યારે એક કલાકની અંદર 600,000 અણુ બને અહીંયા કેટલા બને 200 અણુ બને અહીંયા કેટલા બને 600,000 કોનો ફરક છે ઉત્સેચકનો તો ઉત્સેચકની હાજરીમાં મિલિયન્સ 600,000 એટલે 6 મિલિયન્સ એટલે 10 મિલિયન ગણો વધારો થાય એમ કહી શકાય 10 મિલિયન ગણો વધારો થાય એમ કહી શકાય ફરીથી એક જ મુદ્દો ફરીથી એવો કે જે રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધુ સ્ટેપથી થાય આપણે કીધું હતું કે ગ્લુકોઝ છે એમાંથી પાયરુવિક એસિડ બનવાની પ્રક્રિયા એ 10થી વધારે સ્ટેપની છે બરાબર અહીંયા આવશે પાયરુવિક એસિડ આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા તો એનું દરેક સ્ટેપ છે અહીંયા ઉત્સેચક આવે અહીંયા શું આવશે ઉત્સેચક અહીંયા શું આવશે ઉત્સેચક તો દરેક પગથિયું એક પગથિયામાંથી બીજું પગથિયું બીજા પગથિયામાંથી ત્રીજું પગથિયું દાખલા કે ગ્લુકોઝમાંથી બનશે ગ્લુકોઝ 6-ફોસ્ફેટ તો અહીંયા ઉત્સેચક જોઈએ એમાંથી બને ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટ તો આ પ્રક્રિયામાં ઉત્સેચક જોઈએ અહીંયા ઉત્સેચક જોઈએ એમાંથી બનશે અહીંયા ફ્રુક્ટોઝ 1,6-ડાયફોસ્ફેટ તો અહીંયા ઉત્સેચક જોઈએ આમ દરેક પગથિયું આવા કેટલા પગથિયા છે 10 પગથિયા છે ક્યારે આ પ્રક્રિયા પૂરી થાય તો દરેક પગથિયું છે એ ઉત્સેચકો દ્વારા નિયંત્રિત છે એવું કહેવા માગે છે આમ ચયાપચયનો પથ એના દરેક પથ દરેક સ્ટેપ દરેક તબક્કો છે એ ઉત્સેચક પ્રેરિત છે એમ કહી શકાય તો આપણે એક સામાન્ય જનરલ છે આ પ્રશ્ન કોઈ સાર્વત્રિક છે જેમ જેમ પ્રકરણ પૂરું થાય એટલે સમજી શકાય કે ચયાપચયની સંકલ્પના જીવનનો ચયાપચય એક આધાર જીવંત અવસ્થા શું છે અને રાસાયણિક પ્રક્રિયાઓ શરીરમાં કઈ રીતે થાય છે એના વિશે આપણે માહિતી મેળવી હવે એક છેલ્લો ટોપિક જ આ ચેપ્ટરમાં બાકી રહીએ કે ઉત્સેચકનું બંધારણ ઉત્સેચકનું નામકરણ વર્ગીકરણ કાર્યપદ્ધતિ એટલે માત્ર એક જ ટોપિક કે ઉત્સેચક એટલે શું એ જ આપણે આ ચેપ્ટરમાં બાકી છે એટલે આ ચેપ્ટર ત્યારે આવતીકાલે આપણે પૂર્ણ કરીશું થેન્ક યુ વેરી મચ